રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઉડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત. સમયનું ચક્ર ફરે છે હર પળ અવિરતની અણચૂક, કાળની રેતમાં પણ પગલા પગલા આગંતુક આગંતુક આગંતુક. રાજા તેમને જોશે તો કેટલો રાજી થશે. આટલા વર્ષો થઈ ગયા, નિરંજન શેઠે ક્યારે સામેથી સાહેબજી પણ કહ્યું છે? हमारी बात मानोगे ना जी? तो भूल जाओ सबको, भूल जाओ सबको, और याद रखो सिर्फ आपके और हमारे फादर हैरिस को. काम में अपना मन लगाओ और भूल जाओ, भूल जाओ सारी दुनिया को. आपको भी? हमें भी. God bless you. बाबा मारो रजत बची गयो. आपकी इच्छा थी मारो रजत बची गयो बाबा. निरंजन भाई, इच्छा ईश्वर नी हती अने बीजी इच्छा રજતની પોતાની હતી. રજતને સાજા થવું હતું એટલે એ સાજો થઈ ગયો. આમાં કોઈ ચમત્કાર નથી થયો. નહીં બાબા, એ જે તમે કહો તે હું તો આપનો જિંદગીભરનો ઋણી રહીશ. આપ નથી જાણતા રજતની માંદગી વિશે. રજતને તો નિરંજનભાઈ શાંત થાવ. આવો. સોરી, આઈ એમ સોરી. It's okay. ડોક્ટરે શું કહ્યું? બસ તપાસ કરાવતા રહેવાની ને દવા લેતા રહેવાની. સાચું પૂછો તો ડોક્ટર જ દગાઈ ગયા છે. અને સાચું કહું બાબા,
રજત રજત ડોક્ટરની દવાથી તો સાજો નથી જ થયો. એ આપણે કઈ રીતે કહી શકીએ? રજત ગમે તે રીતે સાજો થયો, એ સાજો થયો એટલું બસ છે આપણા માટે. બાબા, રજત જ્યાં સુધી સાવ સાજો ન થઈ જાય ને ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવાનું છે. અને પછી? અને પછી પણ અહીંયા જ, કાયમ ને માટે અહીંયા રહેવાનું. બસ જોઈશું જોઈશું. પણ સૌથી પહેલા આપ મને બાબા કહેવાનું બંધ કરો. આપ મારા વડીલ છો. એક કામ કરીએ, આપણે રજતને જઈને મળી આવીએ. સુતા પહેલા એકવાર એને જોવો છે. ચાલો. પપ્પા, આ મારા બાબા. રજત હવે પપ્પાને પજવશે નહીં ને? ના. તો જલ્દી સાજો થઈ જા રજત, પાછા આશ્રમમાં જવું છે ને, આગળ ભણવું છે ને. જી, પણ ઇપ્સિતાને પણ શીખવશો ને? બંનેને શીખવશો બેટા, પણ તું અત્યારે આટલું બોલ નહીં, થાકી જશે. જી, ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ બાબા. ગુડ નાઇટ બ્રધર. ગુડ નાઇટ રજત. મોટા ભાઈ છે ને, પણ પછી તમારે અમારી સાથે જ રહેવાનું છે. જેમને પણ દર્શન કરવા હશે ને એ આપણા ઘરે આવશે. રીમા ભાભીના ઘરે નથી જવાનું, કહી દઉં છું. હા ઠીક છે, નહીં જાઉં. તો હવે અમે જઈએ? નહીં નહીં, તું તું બેસ બેસ. અને હા, નેન્સી ઇઝ ટેરિબલ ઇન્ટરેસ્ટેડ. સાહેબના દીકરાને તમે કેવી રીતે સાજો કર્યો એ જાણવા તમને સાંજે મળવા આવશે. ના, એને ના મોકલતા. ઠીક છે, ભલે. ચાલો આપણે જઈશું. નેન્સીને ટ્યુશન છે અને પાછું અહીંયા તો વિઝિટર્સ આવન જાવન. ભલે, આવજો અરણવભાઈ. જી. અને હા ભીષણ, કાંઈ પણ જોઈતું કરતું હોય ને તો વિના સંકોચે કહી દેજે. અરણવભાઈ, જોજો ને માની છબી મળે તો એકવાર એમના દર્શન કરવા છે, લઈ નથી જવી. ઠીક છે, હવે પાછું તારું કઈ સ્ટેડી તો છે નહીં, પણ તે જો સેજ પણ હિન્ટ આપી હોત ને તો નિરંજન શેઠનો એકાદ ફ્લેટ તો તને આપી જ દેત. પણ મારે ફ્લેટનું શું કામ? નહીં એટલે વિચારી જો છે. હા વિચાર છે. ચલો ચલો જઈશું. હા ચલો. બાબા,
બાપા આ હું તમારા માટે લાવી છું. પણ હું તો પૂજા કરતો નથી. અને ઇપ્સિતા, કારણ વગર તમારે અહીંયા આવવું નહીં. કેમ, બીક લાગે છે મારી? તમે સમજતા કેમ નથી ઇપ્સિતા, મને ખલેલ થાય છે. મને માફ કરજો બાબા, મારી ભૂલ થઈ ગઈ. સાંભળો, અને 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 આ પણ સાથે લઈ જાઓ. આની પણ મને જરૂર નથી. बेटा, जगदम्बा कई रूप में सामने आती है, उसके पाँव पकड़ लेना, चाहे बड़ी हो चाहे छोटी, मातृ स्वरूप में देखना, तेरा बेड़ा पार हो जाएगा. માફ કરજો, મારા થોડાક મિત્રો આવ્યા છે, એમને આપના દર્શનની બહુ જ ઈચ્છા છે, એટલે આપ બહાર પધારશો કે એ લોકો અહીંયા આવે? પણ શા માટે? નહીં, એટલે આપનો વધારે સમય નહીં લે એ લોકો. શું છે, મારા અંગત મિત્રો છે અને એટલે દર્શન કરીને ચાલ્યા જશે એ લોકો. બહાર બેઠા છે ક્યારના. સારું. બાબા બહુ થાકેલા છે, પણ હમણાં આવતા જ હશે. બાબા આવી ગયા. આશુ, અરે બસ બસ બસ, પ્રણામ 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 પ્રણામ. અરે આ બધું શું છે? બાબા પેલા મારા ઘરે પધારો. શા માટે? મારી પત્ની પથારી વસ્તે. આપની કૃપા થઈ જાય તો. કૃપા ભગવાનની હોય. બાબા, અમે તો તમને ઓળખીએ, ભગવાનને ક્યાં જોવા જઈએ? એ બધું પછી કરીશું, અત્યારે બાબાને આરામ કરવો છે. બાબા, ઉપદેશના બે બોલ તો કહો. હા હા બાબા. ઠીક છે, હું બોલું છું, તમે જીવ છે. ઓમ નમઃ શિવાય. 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 ઓમ. હવે તમારો સંબંધ સીધો એની સાથે થયો છે. જે માંગવું હોય એની પાસે માંગો. અરે રાજા સાથે સંબંધ થયો છે, હવે આ ચપરાસી તરફ જોવાનું ના હોય. હા, પણ દોસ્તી બાંધ્યા પછી એને છોડવી નહીં. હવે આ ચપરાસીને રજા આપો, મારે રજતને જોવા જવું છે. બાબા, હું પણ આવું? હમણાં નહીં. બાબા, મને ખરેખર ખબર નહોતી કે એ લોકો આવું કરશે. તરસ્યો માણસ મૃગજળ તરફ દોડી જાય, એમાં એમનો શું વાંક? ના ના, આપ કઈ મૃગજળ જેવા નથી. હું જાણું છું હું શું છું. હા, કુવા તરફ આંગળી ચીંધી શકો, ત્યાં પાણી તો મળવાનું છે. પછી જેવો જેનો પુરુષાર્થ. ચાલો જમવાની શરૂઆત કરીએ.
कल्याण मस्तो। ले बेटा पिरस। बाप जी कई काम है तू नारायण? अरे हूं तो छगन नारायण तो सवार वालो। हूं तो बधाने नारायण कहीं ने बोलाऊ छु। बाप जी रजत भाई ने सारू थई गयो ने? ए बहु सारू थयो। हा हा नारायण। बापजी बापजी मने बहु दुख छे बापजी, बहु दुख छे, मने बीक लागे छे बीक। शेनी बीक? शेनी बीक? एमा एवुं छे ने बापजी, रोज रात्रे सपना मां सांप देखाय छे। सांप बापजी? सांप देखाय छे। करड्यो के करड से, करड्यो के करड से बापजी। अरे बहु बीक लागे छे बापजी, बहु बीक लागे छे। साप देखाय छे बापजी, साप देखाय छे मने। तमे घणु बधु करी सको एम छो, दोरो आपो, पाणी मंत्री ने आपो, कहीं पण करो बापजी। मैं कोई दिवस साप ने मार्यो नथी। अरे अरे गाम माथी हूँ अहीं आव्यो शहर मां, तो ए मारो केड़ो मुकतो नथी आ साप। शांत थाओ नारायण, शांत थाओ। अरे मरवाना तो आपणे बधा छीए, पण तमे तो बहु नसीबदार छो। तमने नाग देवता ना दर्शन थया छे, जरूर तमने कोई फायदो थशे। रात्रे नाग देवता देखाय ने तो डरता नहीं, एनी फेण तरफ नजर मुकजो, कानोड़ा ना दर्शन थशे। अने हा रात्रे जमता नहीं, दूध पी लेजो। हे बापजी वो धन्य थई गयो बापजी, धन्य थई गयो। थैंक यू बापजी। एक प्रार्थना छे। बोलो। તમને જે વાત કરીને એનાથી તમે હેરાન થયા, એ વાત શેઠજીને ના કરશો। શેઠજીએ તમને હેરાન કરવાની ના પાડી છે। નહીં કહું, નહીં કહું, બસ। પ્રણામ બાપજી। પ્રણામ। હે ગુરુદેવ, આ બધું શું છે? છગનને પીડતા નાગનું મનોવૈજ્ઞાનિક કારણ હશે। મેં તો માત્ર એને કાળી નાગના નાથનારા કૃષ્ણના દર્શન કરવાનું કહ્યું। એ રાત્રે ખાય નહીં તો ગેસ ન થાય, અપચો ન થાય, એટલે સારી ઊંઘ આવે, બસ। પણ આ બધું કરવા જતા લોકો તમને ક્યાંથી ક્યાં બેસાડી દે છે? અને પછી પછી ધીમે ધીમે અંદરથી આ બધું ગડવાય લાગે। ના, અમારું કામ નથી। મારે તો આપે આપેલ અનુવાદ કાર્યને પૂર્ણ કરવું છે। હા ગુરુદેવ, મને મારા આ ધ્યેયમાંથી ચલિત ન થવા દેશો। બાબા, બાબા, આ શેઠ સાહેબે તમારા માટે જે વ્યવસ્થા કરેલી છે, બહારના માણસો અંદર ન આવી જાય તે માટે, અને પાછું શું જોખમ રહ્યું ને? સારું, અત્યારે હું જરા બહાર જઈ આવું, હું જરા શેઠ સાહેબને બોલાવી આવું, નહીં તો તે મને રડશે। ઠીક છે, ત્યાં સુધી હું અહીં જ બેઠો રહીશ। બાબા, તમારા માટે લાવેલા ફળો હું ખાવા લાગી। અતિ ઉત્તમ। આમે હું ફળ ખાતો નથી, રોટલો ને દાળ મળે એટલે બસ। પણ બાબા, તમે અહીંયા કેમ બેઠા છો? મારે બહાર જવું છે। નારાયણ, મેક્સ ને કે ગાડી કાઢે। અરે નહીં નહીં, ગાડી નહીં, મારે ચાલતા જવું છે। હમણાં જશો? તાપ લાગશે, સાંજે જ્યાં જવું હોય ત્યાં જજો। ના, મારે અત્યારે જવું છે। 2-3 કલાકમાં આવી જશો ને? કઈ તરફ જશો? નક્કી નથી કર્યું, હું આવું છું। સમયનું ચક્ર ફરે છે હર પળ, અવિરત ને
ईशान, ये क्या रो रहे हो? जरा भीतर मुड़के तो देख, तुम्हारे गुरुजी वही आसन लगा के बैठे हैं, ना कहीं आ रहे हैं ना कहीं जा रहे हैं। ये रोना धोना बंद कर दे, चल उठ। अरे बाबा, आप क्या चला गया था? अभी तो कितनी चिंता थती हती आपने। शा माटे? આવડું મોટું શહેર, આપ એકલા અહીંયા આગળ? ઈપસુ એ કમાલ છે ને, ગાંડી છે સાહેબ. આપ અહીંયા નહોતા ને ત્યારે આપના ઘરવાળા અહીંયા બધા મળવા આવ્યા હતા. પેલી નાની છોકરી આવી હતી. કોણ? મેહકા? હા. અરે હું આપને કહેતા જ ભૂલી ગયો, આપને મળવા કોઈક આવ્યું છે, એમને મેં બહાર બેસાડ્યા છે. અચ્છા, જોઈએ. ચક્ર ફરે છે હર પળ, અવિરતની અણચૂક, કાળની રેતમાં પણ પગલા પગલા આગંતુક આગંતુક આગંતુક. પલટાતે નિત્ય નિયમથી થાતા દિવસ રાત, રેત સમયની કરતી રહેતી અંત બને શરૂઆત.